महाज्योतिर्मयाय द्वान्तदाटिने द्योतनाय प्रतिमाया दीपो भूया सदारभे ओम अरहम पंच ज्ञान महाज्योतिर्मयाय द्वान्तदाटिने द्योतनाय प्रतिमाया दीपो भूया सदारभे ओम अरहम पंच ज्ञान महाज्योतिर्मयाय द्वान्तदाटिने द्योतनाय प्रतिमाया दीपो भूया सदारभे जगमग जगमग दिवड़ो धरो प्रतिष्ठा महोत्समादि वेड़ो धरो ભગવાન એમના માતા વામાદેવી એનું હવે આપણે પૂજન કરીશું. ઓમ નમો વામાયે સ્વાહા. આ મંદિરમાં છેલ્લું પૂજન આપણે જેના શાસનમાં જન્મ લીધો છે એવા ચરણ કીર્તન પર મહાવીર સ્વામી ભગવાન એમના માતા ત્રિશલા માતા એનું હવે આપણે પૂજન કરીશું. ઓમ નમઃ ત્રિશલાય સુવિધિના ભગવાન એમના માતાનું પૂજન કરીશો. હવે ઓમ નમો રામાય સ્વાહા. શિપેન્દ્રનાથ ભગવાનના માતાનું પૂજન. સાહેબા બંધન ભવો
नित्यं ध्यायन्ति योगिनः आमदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां नानां जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः शिवमास्तु सर्वजगतः परहितनिरता भवतु नित्यं ध्यायन्ति योगिनः कामनौ मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां नानां जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ओम शनिश्चराय સમગ્ર કચ્છની અંદર અદ્ભુત નજારા જેવું એવું શિવમસ્તુ જૈન સાધના કેન્દ્ર ત્રિભુવન પાસના સમવસન તીર્થ એનું ખૂબ ભવ્યતાપૂર્વક નિર્માણ થયું છે. મુનિરાજ શ્રી મહાભદ્ર સાગરજી કે જેમણે સમગ્ર કુટુંબ સાથે આજથી 35-37 વર્ષ પહેલા દીક્ષા લીધી અને મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કચ્છ ઘણા ઠેકાણે એમણે શાસન પ્રભાવ ચાતુર્માસો કર્યા. છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ એવું સુંદર સાધના કેન્દ્ર બનાવવું એવું ભક્તો તરફથી આગ્રહ થતો હતો અને એમણે આ માંડવીથી 6 કિલોમીટર દૂર આ સ્થળ પસંદ કર્યું અને એમના સુપુત્ર મુનિરાજ શ્રી મહાભદ્ર સાગર પૂર્ણભદ્ર સાગરજી કે જેમણે આ તીર્થની અંદર સ્થિરવાસ કરી અને ઘણો બધો સમય ભોગ આપ્યો છે અને ખૂબ સુંદર કચ્છના નજરાણા જેવું એક સમાવસ્થા તીર્થ નિર્માણ પામ્યું છે. એની અનંત શલાકા પ્રતિષ્ઠાનો મહામહોત્સવ આજના મંગલકારી દિવસથી શરૂ થયો છે. એ 8 દિવસ ચાલશે. 8 દિવસ બાદ એ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતાં ચૌમુખજી ભગવાન સહિત 130 જૈન ભીમોની અનંત શલાકા પ્રતિષ્ઠા થશે અને એ પ્રસંગે સૌથી વધારે સાધુ સાધુજી ભગવંતો અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને
એવા 100 થી વધારે સાધુ સાધ્વીજીઓ અને મુંબઈથી વિશાળ સંખ્યાની અંદર શ્રાવક અને શ્રાવિકાઓ અને અનેક સંઘોના આગેવાનો આ પ્રસંગે ભાગ લઈ રહ્યા છે. અને આ રીતે આજના દિવસથી ખૂબ ભવ્યતાપૂર્વક આ મહોત્સવનો મંગલમય પ્રારંભ થઈ રહ્યો છે. આજના મંગલકારી દિવસે લગભગ 26-27 લાખ રૂપિયા કચ્છની તમામ પાંજરાપોળો ગૌશાળાઓને અનુદાન અપાયું. જૈન ધર્મની અંદર અહિંસાને મુખ્ય માનવામાં આવે છે અને એના એક અંજન પ્રતિષ્ઠાના એક પ્રાણ સ્વરૂપ જીવ માત્રને સુખી કરવાની મંગલમય ભાવનાથી જીવ માત્રની સાધના ઈચ્છવાથી આ જીવદયાના કાર્યને વેગ આપવામાં આવ્યો છે. અને આ રીતે મુંબઈના ભક્તો તરફથી શિવમસ્તુ સાધના કેન્દ્ર ટ્રસ્ટ વરિષ્ઠ સમિતિ અને સંચાલન સમિતિ તરફથી આ એક સુંદર નિર્ણય લેવાયો અને કચ્છના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા એમના શુભ હસ્તે આજે બધી પાંજરાપોરોના ટ્રસ્ટીઓ આગેવાનો કે કાર્યકર્તાઓને બોલાવી અને આજે દાન વિતરણ કરવામાં આવ્યું છે. અંજન સલાહકાર એટલે મૂર્તિમાં પ્રાણનું આરોપણ કરવાની એક બહુ જ વિશિષ્ટ અને ભવ્ય પ્રક્રિયા છે. ખાણમાંથી નીકળે ત્યારે તો સામાન્ય પથ્થર હોય, પણ શિલ્પીના હાથમાં આવ્યા પછી એ મૂર્તિ કે પ્રતિમા કહેવાય. અને જ્યારે અનેક શાસ્ત્રીય વિધિવિધાનો, મંત્રોચ્ચાર, વિશિષ્ટ મુદ્રાઓ પૂર્વક મહાન તપસ્વી અને સંયમી બ્રહ્મચારી એવા આચાર્ય ભગવંતોના વરદ હસ્તે મંગલ મુહૂર્તે એમાં વિશિષ્ટ કોટના ઉત્તમ દ્રવ્યો દ્વારા જ્યારે પ્રાણનું આરોપણ થાય ત્યારે પછી એ ભગવાન કહેવાય. પછી પ્રતિમા કે મૂર્તિ કહેવાને બદલે આ ભગવાન કેવા સરસ છે એવા ભાવથી જ્યારે એની ઉપાસના કરવામાં આવે ત્યારે સાક્ષાત ભગવાનની ઉપાસનાથી જેટલો લાભ થાય એટલો જ આ પ્રતિમા રૂપે રહેલ જે ભગવાન એની ઉપાસના કરવાથી લાભ થઈ શકે છે. આજે વસ્તુ સાધના કેન્દ્ર બધે સમસ્યાનો માર્ગ ના પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રથમ દિવસ 5 તારીખથી 13 તારીખ સુધી આ ચાલનાર મહોત્સવ સમસ્ત જૈનો અને જૈનેતર આ કાર્યક્રમમાં ભાગ લેવાના પ્રથમ દિવસે આજે એવો શુભ પ્રસંગ નિર્માણ થયો કે જૈનોની કુળદેવી જીવ અને કચ્છની લગભગ 80 જેટલી પાંજરાપોળો 25-26 લાખ રૂપિયા અનુદાન આપી અને જે સંસ્થાઓ પશુધનને બચાવવા માટેનો એક નમ્ર પ્રયાસ થઈ રહી છે એ સંસ્થાઓની પીઠ ઉપર હાથ ફેરવવાનું કામ આજે આ ટ્રસ્ટમાં થયું છે. આ સમોસર જિનાલયના નિર્માણ ધાર્મિક લાગણીઓ તો વસ્તે સાથે સાથે પ્રવાસન ધામને પણ બહુ જ મદદ થશે. બોમ્બે જિનાલય પછી આ સમોસર તે દોણનો જિનાલય, ગોધરાનું અંબે માતાજીનું મંદિર, અહીં વિજય વિલાસ પેલેસ, દરિયા કિનારા ઉપર વિન્ડ ફાર્મ, ક્રાંતિ તીર્થ નું આખું એક જયારે માનવી કે ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ટાપુ બની ગયું હોય એવો આજે અહેસાસ આ તીર્થના નિર્માણ પછી થાય છે. અને મને લાગે છે કે માનવીની ઉન્નતિની અંદરમાં આ તીર્થના નિર્માણથી ખૂબ જ પ્રગતિ થશે અને ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે સેવાકીય કાર્ય કરવાના જ્યારે પ્રશ્નો નિર્માણ થશે ત્યારે પણ આ તીર્થના સ્થાપક પૂજ્ય મુનિ ભગવંત મા ભદ્રસાગરજીએ પણ આપણને અહીં પોતાના પ્રવચનમાં ખાતરી આપી છે અને ટ્રસ્ટીઓ પણ આ બાબતમાં સક્રિય રહેશે એવી મને શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ છે. નારાયણભાઈ, આજે જયારે સમોસરણ દેરાસર આપણી અહીંયા ભૂમિ ઉપર બન્યું છે તો એ પહેલા અહીંયા કચ્છમાં કોઈ છે ખરા? ના, સમોસરણ નું આ જિલ્લાને પ્રથમે થાય છે અને આખા ભારતમાં આ સમોસરણ અચલ કચ્છનો પ્રથમ થવાના હોવાના કારણે આખા દેશ માટે આ તીર્થની અંદરમાં શ્રદ્ધા રાખનારાઓ ભગવાન મુનિશ્વર સ્વામી કે જે શનિના ગુરુ કહેવાય, જેને પણ શનિની કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો એ શનિના ગુરુ હોવાના કારણે
એની અંદરમાં પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવશે અને આ એકમાત્ર અટલ કચ્છનો આ તીર્થ થવાના કારણે સમગ્ર ભારત વર્ષમાંથી તીર્થયાત્રીઓ આવશે, એના કારણે પ્રવાસનને પણ ઉત્તેજનતા મળશે અને વેપાર ધંધાને પણ ખૂબ આ વિસ્તારને મોટો લાભ થશે. રાજનભાઈ, જયારે આજે તમે ધારાસભ્ય તો છો પણ પ્રથમ આપ ચુસ્ત એક જૈન છો અને આપની પોતાની જે વિસ્તારની અંદર જે સમોસા નિરાસર બને છે, આપને કેવી ઉર્મી અંતરમાં થઈ ગયું? ઉર્મીઓ તો આજે સાહેબ, આજે પ્રથમ દિવસ આ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે આ જીવદયાનું એક 25-26 લાખ રૂપિયાનું ભવ્ય કામ થાય તો સ્વાભાવિક છે કે આપણે એમાં આનંદ અને ગૌરવની લાગણી થાય જ. અને આવા નિર્માણ પછી આ જૈન તીર્થની પ્રતિષ્ઠા નથી માનતો, આ સમોસર દ્રિયાસનની પ્રતિષ્ઠા નથી માનતો, આ તો માંડવી તાલુકાની પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે એમ હું માનું છું. અને માંડવી તાલુકાની જયારે પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે માંડવીનો ભવિષ્ય તો આવનારા દિવસો જ કહેશે. 25-26 લાખ રૂપિયાના ચેક 80 જેટલી પાંજરાપોને આજે આપણે વિતરણ કર્યા. અને પહેલા જ મેં કીધું કે અમે તો મહાજન છીએ, મહાજન એટલે નાનામાં નાના જનને જે ઉપયોગી થાય એ મહાજન, પછી એ પશુઓ હોય પક્ષી હોય જે હોય તે. અને એના માટેનો આ પ્રસંગ પહેલો દિવસ માત્ર ને માત્ર આપણું નહીં પણ સર્વનો વિચાર કરવાની વાત જે મહાવીર ભગવાને કરી છે એનું અનુકરણ અને એનો જે અમલ થયો છે એનાથી મને વિશેષ ખુશી.